हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। चलो आपने करता था टाइप्स ऑफ ट्रेनिंग, ट्रेनिंग ना प्रकारों, बराबर से ए तालीम ना प्रकारों में आपने पहला सीखा कि जी कारीगरों ने तालीम अपाई छे, बराबर से एक एवा प्रकार ने थी। एमां आपने जोयुं कि कार्यस्थले जे तालीम आपवामां आवे छे ए वेस्टिब्यूल प्रकारनी तालीम, बराबर से, अने एप्रेंटिसशिप। ओके, हवे आजे आपणे जोवाना छे कि जे निरीक्षक के अधिकारीओ छे ए लोकोने जे ट्रेनिंग अपाई छे ते केवा प्रकारनी छे। तो निरीक्षक के अधिकारीओने विकास कार्यक्रम एटले के एक्झिक्यूटिव डेवलपमेंट प्रोग्राम, बराबर। तो हवे आपणे कोईपण जग्याए जईए, बराबर छे, कोईपण ऑर्गेनाइजेशन होय, कोई कंपनी होय, मोटी इंडस्ट्री होय, बराबर छे, एमां कर्मचारीओ छे, बराबर, एनी अंदर जे निरीक्षक के सुपरवाइजर होय, बराबर, कि पछी कोई अधिकारी होय, मैनेजर होय, एनुं काम ए लोको करता अलग होय छे, बराबर। जेवी रीते जे कारीगरो काम करता होय एना करता अहींया जे मैनेजमेंटनुं काम छे, बराबर, ए अहींया अलग होय छे। तो ए लोकोनું काम શું હોય છે કે જેટલા બી કારીગર છે એ લોકોને મદદનીશ તરીકે અહીંયા લોકો ઊભા હોય છે, બરાબર છે। તો અહીંયા કેટલાક ગોલ છે, બરાબર, મેનેજમેન્ટના કેટલાક ગોલ છે એને અહીંયા હાંસલ કરવા માટે એ લોકો શું કરે છે, સુપરવાઇઝિંગ કરે છે, હેલ્પ કરે છે, બરાબર। તો એવી પરિસ્થિતિની અંદર એ લોકોને સંચાલકીય તાલીમ અહીંયા આપવામાં આવે છે, બરાબર, જે કારીગરને આપેલી તાલીમ કરતાં તદ્દન અલગ છે। ઓકે, તો અહીંયા એ લોકોને ખાસ કરીને કેવા પ્રકારની તાલીમ આપવામાં આવે છે કે માનવ સંબંધોને કેવી રીતે કેળવવા, બરાબર, એ અહીંયા ટ્રેનિંગ આપવામાં આવે છે। તો નિરીક્ષકોની ટ્રેનિંગની અંદર નીચેની બાબતોની તાલીમ આવકાર્ય ગણાય છે। એમાં પહેલું છે ધંધાકીય વાતાવરણનું વિશ્લેષણ। આપણે કોઈપણ ઇન્સ્ટિટ્યૂટ હોય, કોઈ ઓર્ગેનાઇઝેશન હોય, કંપની, ઇન્ડસ્ટ્રી કોઈ પણ હોય, ત્યાં એ લોકોનું એક એન્વાયરમેન્ટ જે છે કે ક્લાઇમેટ છે, બરાબર, એ ત્યાં સર્જાયેલું હોય છે, બરાબર છે। તો એના નોર્મ્સ હોય છે, પોતાના રૂલ્સ અને રેગ્યુલેશન્સ હોય છે, એક આખું શું કહેવાય, એ લોકો એક પરિસ્થિતિની અંદર, એક સિસ્ટમની અંદર ત્યાં કામ કરવા ટેવાયેલા હોય છે, બરાબર છે, અને અનુકૂળ પણ થઈ ગયા હોય છે। તો એ થયું ધંધાકીય વાતાવરણ, સંચાલનના કાર્યો અંગેની જાણકારી। તો મેનેજમેન્ટ કેવી રીતે કરવાનું છે, અહીંયા કયા કયા પ્રકારનું કામ કરવામાં આવે છે, બરાબર, એની જાણકારી। પછી સંચાલનના કાર્ય વિસ્તારો જેવા કે માર્કેટિંગ, નાણાં તેમજ કર્મચારી સંચાલન। તો સંચાલનના જેટલા બી કાર્ય છે, લાઇક માર્કેટિંગ છે, ફાઇનાન્સ છે, બરાબર છે, કર્મચારી સંચાલન એટલે હ્યુમન રિસોર્સિસ છે, બરાબર, એ બધા જે સંચાલનના કામ છે એની અહીંયા માહિતી આપવામાં આવે છે। એના પછી છે નિર્ણય પ્રક્રિયા, ડિસિઝન મેકિંગ। એના પછી છે સંચાલકીય ટેકનિકો, મેનેજમેન્ટની જેટલી બી સ્કિલ્સ છે એ, બરાબર। હવે આપણે જોઈશું કે જ્યારે આ બધી વસ્તુની જરૂર પડે છે, બરાબર, તો એ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જેટલા બી નિરીક્ષક છે એને તાલીમ આપવાનો જે ક્રમ છે, બરાબર છે, એ આપણે અહીંયા જોઈએ। તો એક એક કરીને આપણે જોઈશું, બરાબર। તો પાંચ પ્રકારની તાલીમ અહીંયા આપવામાં આવે છે: ભૂમિકા ભજવણી, કેસ સ્ટડી, ધંધાકીય રમતો, ગ્રીડ પદ્ધતિ અને તીજૂથ। હવે બધી છે ને આપણે એક એક કરીને ડિટેલમાં સમજીશું, બરાબર। પહેલી છે ભૂમિકા ભજવણી, એટલે કે રોલ પ્લેઇંગ। તો સામાન્ય રીતે કેવું હોય છે, તમે મૂવી જોતા હશો, સિરિયલ જોતા હશો, બરાબર, વેબ સિરીઝ આજકાલ તો બહુ ફેમસ છે, તો એ લોકો એની અંદર શું કરે છે, એક્ટિંગ કરે છે, બરાબર, એ લોકોનું એ સાચું જીવન નથી। તો જેવી રીતે નાટકની અંદર, સિરિયલ, મૂવી, એ બધું એક વન ટાઈપ ઓફ ડ્રામાની અંદર જ આવે, બરાબર છે, એ ડ્રામાનું મોટું સ્વરૂપ એટલે મૂવી, બરાબર છે, ડ્રામાને અલગ અલગ ભાગમાં વહેંચી દેવામાં આવે, તો એ થઈ વેબ સિરીઝ, બરાબર, એ થઈ સિરિયલ। તો આ જે નાટકની અંદર જે અભિનેતા પોતાનો રોલ પ્લે કરે છે, બરાબર છે, એવી જ રીતે અહીંયા તમારે શું કરવાનું છે, તમને એઝ અ ટ્રેનર તમને ભૂમિકા ભજવવાનું કહેવામાં આવે છે, બરાબર છે। તો અહીંયા એ ભૂમિકા ભજવતા કોઈ ચોક્કસ મુદ્દા માટે અહીંયા તાલીમ પ્રાપ્ત કરવાની હોય છે, બરાબર છે।
તો જેવી રીતે અહીંયા કેવી રીતે પેલો અભિનેતા એક્ટિંગ કરતો હોય એવી રીતે એને કહેવામાં આવે છે કે ચાલ આજનો દિવસ તું સુપરવાઇઝર છે, તું કેવી રીતે કામ કરશે, બરાબર છે? તો એ પોતાની સ્કિલ પ્રમાણે કે એને જે પોતાના સિનિયર પાસેથી શીખવું હોય એવી રીતે અહીંયા ભૂમિકા ભજવશે, બરાબર છે? પછી એ જ્યાં જ્યાં ભૂલ કરશે કે એને નહીં આવડશે, બરાબર છે, કે એની અંદર આ સ્કિલ ડેવલપ કરવાની જરૂર છે એવું જોઈને ત્યાં એને ટ્રેનિંગ આપવામાં આવશે, બરાબર? તો જેટલા જેટલા લોકો આ જે આની અંદર તાલીમથી જે હશે, બરાબર, જે તાલીમ લેતા હશે, ઓકે, એ લોકો બધાએ જ આ ભૂમિકા ભજવવાની છે. પછી આ જેટલા બી ટ્રેનર છે, બરાબર છે, એ લોકોએ એ પ્રકારની ભૂમિકા ભજવીને એની લેખિતમાં નોંધ આપવાની છે, બરાબર છે? પણ એકબીજાની સાથે પરંતુ તેઓએ એકબીજા સાથે પ્રયોજવાના સંવાદો લેખિત સ્વરૂપમાં આપવામાં આવતા નથી, બરાબર છે? એટલે એકબીજાની સાથે કેવી રીતે બિહેવિયર કરવું, કેવી રીતે વાતચીત કરવી, એ લોકોને ડાયલોગ આપવામાં આવતા નથી. પણ તમારે શું ભૂમિકા ભજવવાની છે, કેવી રીતે કામ કરવાનું, એ લોકોને લેખિતમાં આપવામાં આવે છે, બરાબર? તો એક ઉદાહરણ દ્વારા પદ્ધતિ સમજી શકાય. તો તાલીમાર્થીઓને એક સુપરવાઇઝરની ભૂમિકા સોંપાય છે જે કાર્ય પદ્ધતિ બદલવા માંગે છે. સુપરવાઇઝરની ભૂમિકાની સાથે અન્ય તાલીમાર્થીઓને મદદનીશોની ભૂમિકા સોંપાય છે, બરાબર છે? અહીંયા કેવું છે કે એ લોકોનું જે પણ ગ્રુપ છે એમાં એક વ્યક્તિને સુપરવાઇઝર બનાવીને બાકીનાને એનો મદદનીશ બનાવવામાં આવે છે, બરાબર છે? એવી રીતે બધાનો વારો આવે, ઓકે. તો સુપરવાઇઝરની ભૂમિકા ભજવતા અને મદદનીશોની ભૂમિકા ભજવતા તાલીમાર્થીઓ વચ્ચે કાર્ય પદ્ધતિ બદલવી કે ન બદલવી તેના સંવાદો રચાય છે, બરાબર? એટલે લાઈક મીટિંગ હોય, ગ્રુપ ડિસ્કશન હોય, બરાબર છે, ઓરિજિનલી ત્યાં કામ કરવાનું હોય, તો એવા બધા પ્રકારના જે ખરેખર સુપરવાઇઝર છે કે મદદનીશો છે, બરાબર, એ લોકો ત્યાં છે ને એ લોકોને સૂચના આપે છે કે હવે શું કરવાનું છે, હવે શું કરવાનું છે, આની અંદર આવું કરી શકાય, બરાબર. તો આ પ્રક્રિયા દ્વારા આખી કાર્યપદ્ધતિ બદલવાનો પ્રશ્ન કેવી ચર્ચા ઊભી કરે છે અને સુપરવાઇઝર અને મદદનીશો વચ્ચે કેવા સંવાદો હકીકતમાં ઉપસ્થિત થાય છે, છેવટે સુપરવાઇઝરે મદદનીશોને વિશ્વાસમાં લઈને કેવી રીતે નિર્ણય લેવાય તે શીખવાનું મળે છે, બરાબર છે? તો એક સુપરવાઇઝર એ લોકોના બેઠેલા જ હોય, એ લોકોને હેલ્પ કરે છે કે આ રીતનું અહીંયા તમારે પરિસ્થિતિ જે છે એ ઊભી કરવાની છે, બરાબર. તો હકીકતમાં એ લોકો ખરેખર ત્યાં શું સંવાદ ઊભા કરે છે એના પરથી બધી વસ્તુ એ લોકોને શીખવવામાં આવે છે, બરાબર છે? હવે આ જે સંવાદો છે અને વર્તન છે એનો વિડીયો પણ અહીંયા લેવામાં આવે છે, બરાબર છે, જેથી કરીને પાછળથી આપણને ખબર પડે કે આપણે ક્યાં સુધારો વધારો કરવાનો છે. તો પાછળથી આ વિડીયો તાલીમાર્થીઓને પણ બતાવવામાં આવે છે જેથી ખબર પડે કે એ લોકોની જે ભૂમિકા છે એ કેવા પ્રકારની હતી અને એની અંદર કેવા પ્રકારનું વર્તન એ લોકોએ કર્યું એ સમજવાની તક મળે અને ક્યાં સુધારો વધારો કરવાનો છે એ ખબર પડે, બરાબર છે? હવે આ જે પદ્ધતિ છે એ કેટલે અંશે ઉપયોગી છે એ આપણે જોઈએ. તો આ પદ્ધતિમાં પહેલું છે કે તાલીમાર્થીઓ ખરેખર અધિકારીનો હોદ્દા પ્રાપ્ત કરે તે પહેલાં તે હોદ્દાનું સ્વરૂપ, તેના પ્રશ્નો અને તે માટેની અપેક્ષાઓ જાણી શકે છે. તો જ્યારે પણ એક ટ્રેનર્સ છે, બરાબર, એ બધા ટ્રેનરોએ જ્યારે એઝ અ સુપરવાઇઝર કે એઝ અ મેનેજર અહીંયા જ્યારે હોદ્દો પ્રાપ્ત કરવાનો હોય, બરાબર છે, તે પહેલાં શું કરવાનું છે કે જે હોદ્દાનું સ્વરૂપ છે એને લગતા જે પ્રશ્નો છે, બરાબર, જે એક્સપેક્ટેશન્સ છે એના વિશે અહીંયા જાણી શકે છે. આ તાલીમ આંતરવ્યક્તિ અને જૂથ વર્તનની પ્રક્રિયા કેવી રીતે થાય છે તે સમજાવી શકે છે. તો આ ટ્રેનિંગ દ્વારા શું થાય છે કે તમારી સાથે જેટલા બી લોકો કામ કરે છે, આંતરવ્યક્તિ એટલે તમારી સાથે જેટલા બી લોકો કામ કરે છે એ, બરાબર છે, એની સાથે સાથે જૂથ વર્તન એ ગ્રુપમાં રહીને આપણે કેવી રીતે કામ કરીએ છીએ, તમારું જે પિયર છે એ, બરાબર છે, તો એ આખી પ્રક્રિયા કેવી રીતે થાય છે એને આપણે સમજાવી શકીએ છીએ. પછી માનવીઓ અરસપરસ એક પ્રશ્નના અનુસંધાનમાં કેવી વર્તન કરે છે, કેવું વર્તન કરે છે તેનો ખ્યાલ અગાઉથી પ્રાપ્ત કરી શકાય છે, બરાબર છે. તો જેટલા બી લોકો અહીંયા ટ્રેનિંગ લે છે, બરાબર છે, એમાં જ્યારે ટ્રેનિંગ લેતી વખતે જે અરસપરસની સાથે કેવી રીતે લોકો કોઓપરેટ કરે છે, બરાબર છે, કે અહીંયા કોઈ પ્રોબ્લમ ઊભી થાય છે કે પ્રશ્નો ઊભા થાય છે, કેવું વર્તન કરે છે, બધી વસ્તુનો ખ્યાલ અહીંયા આવી જાય છે, બરાબર છે. પછી અધિકારીએ
નિર્ણય પ્રક્રિયા કેવી રીતે કરવી તેની સમજ આ તાલીમ દ્વારા પ્રાપ્ત થાય છે. તો એઝ અ મેનેજર કે સુપરવાઇઝર તમારે કેવી રીતે અહીંયા નિર્ણય લેવાનો છે, બરાબર છે, તેની સમજ તમને આ તાલીમ દ્વારા મળે છે. પછી અધિકારીએ અધિકારી અને મદદનીશ વચ્ચે સંબંધો કેવી રીતે કેળવવા અને જળવાય તેનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો જે અધિકારીઓ છે, બરાબર, અને એ અધિકારીઓના સબોર્ડિનેટ્સ છે, મદદનીશ એટલે સબોર્ડિનેટ્સ, બરાબર છે, એ લોકો સાથે કેવા સંબંધ જાળવવા અને કેવા પ્રકારનું એ લોકોને હેલ્પ કરવાની, બરાબર, એ બધી ટેકનિક અહીંયા જે છે એનું નોલેજ મળે છે. ઓકે, એના પછી છે કે માનવ સાધન જીવન સાધન છે અને તેથી કોઈ પણ બાબત પરત્વે વલણો અપનાવે છે. તો મત મતાંતર ઊભા થાય છે તો માણસનું મગજ કઈ ઘડીએ ક્યાં જતું રહે એ કોઈને ખબર નથી પડતી, બરાબર છે. બધા પોતપોતાના મનની અંદર પોતપોતાના થોટ્સ ચાલતા હોય, પોતાના પોતાની ફિલોસોફી હોય, બરાબર, પોતાનો પોતપોતાનો એક એટીટ્યૂડ હોય, પોઝિટિવ નેગેટિવ કે બંને મિક્સ, બરાબર છે. તો એના લીધે છે ને ઘણીવાર અહીંયા કેવું છે કે વિચારો આમ તેમ થઈ જાય તો મત મતાંતર આવે, બરાબર. તો આવી સમજ કેળવીને અધિકારી માનવ સાધન સાથે કેવી રીતે કાર્ય પાર પાડવું તે સમજવા શક્તિમાન બની શકે છે, બરાબર. તો એવી પરિસ્થિતિની અંદર કેવી રીતે નિર્ણય લેવો એ વસ્તુ વિશે આપણને સમજ આવે છે, બરાબર. હવે આ તાલીમ જે છે એના કેટલાક ભય સ્થાનો છે, એટલે કે એની કેટલીક મર્યાદાઓ પણ છે. તો સમગ્ર તાલીમ માત્ર નાટક બની જાય અને નાટકીય વલણ અપનાવવામાં આવે તો કશું શીખી શકાય નહીં, બરાબર. અહીંયા છે ને તમે તમારી ઓરિજિનલ સ્કિલ નાખવી પડે. જો અહીંયા નાટક જ કરવાનું હોય, બરાબર છે, તો એની અંદર કેવું છે કે તમે જેટલી વાર એની અંદર કામ કરતા હોય એટલી વાર સારું કામ કરો ને પછી જ્યારે તમને ખરેખર એ વસ્તુ કરવાનું કહેવામાં આવે ને તો ત્યારે તમે બરાબર નથી કરી શકતા, બરાબર છે. તો ત્યારે તમે કંઈ શીખતા નથી, કે નાટક જ છે ને, શીખવેડ જ છે ને, બરાબર છે. તમે ધ્યાન નહીં આપો તો અહીંયા તમે કંઈ શીખી શકો નહીં. પછી તાલીમના પરિણામો પરથી તાલીમાર્થી ખરેખર શીખીને તેના કાર્યમાં ઉપયોગ કરે તે જરૂરી છે. હવે અહીંયા તાલીમ આપી દીધા પછી શું છે કે જે પણ તાલીમાર્થી છે એ ખરેખર શીખો જો હોય અને એના કામમાં ઉપયોગ કરે બહુ જરૂરી છે, બરાબર છે. કેમ કે તાલીમનું કામ પૂરું કરવાનું છે અને એ કામ પૂરું થયું એવી ભાવના અયોગ્ય છે, બરાબર છે. તો અહીંયા કેવું છે કે તમને તાલીમ આપી દીધી, ટ્રેનિંગ થઈ ગઈ, ટ્રેનિંગનું કામ પતી ગયું, એટલે ચાલો એક કામ પતી ગયું, એવું વસ્તુ અહીંયા નહીં. તમે એની અંદરથી ખરેખર કંઈ શીખો ને એનું જ્યારે પણ તમે રોલ પ્લે કરવાનો છે, ખરેખર રોલ પ્લે કરવાનો છે ત્યારે રિસ્પોન્સિબિલિટી નિભાવવાની છે ત્યારે ખરેખર એ બધી વસ્તુનો યુઝ કરો, બરાબર. એના પછી છે કે આ તાલીમનું નિર્દેશન નિષ્ણાંતો દ્વારા થવું આવશ્યક છે અને તાલીમ દરમિયાનના પ્રસંગો, માનવ સંબંધો વણસાવે નહીં તેની સાવચેતી રાખવી જોઈએ. તો તાલીમનું નિર્દેશન કોણ કરે છે? અહીંયા બધા એક્સપર્ટ કરે છે, બરાબર છે. તો તાલીમ દરમિયાન ના જે પ્રસંગો છે, બરાબર, એમાં જે માનવ સંબંધો છે એ માનવ સંબંધો બગડે નહીં, બરાબર, કે કોઈ એકબીજાને ક્રિટિસાઇઝ નહીં કરે એની અહીંયા સાવચેતી રાખવી પડે છે. તો બે વિરુદ્ધની ભૂમિકા કરનાર મન પર તેની વિપરીત અસર પડે છે, નહીં તો તે ખાસ જોવા જરૂરી છે, બરાબર. તો અહીંયા માની લો કે વિરોધાભાસ ઊભો થઈ ગયો તો એ વિરોધાભાસના લીધે કોઈના મન પર વિપરીત અસર પડવી જોઈએ નહીં, ઓકે. એનું અહીંયા ધ્યાન રાખવું પડે છે. એના પછી છે તાલીમ માનવ સ્વભાવ વિશે. તાલીમાર્થીમાં નકારાત્મક વલણો ન જન્માવે અને પૂર્વગ્રહ ઊભા ન કરે તે ખાસ જોવું જોઈએ. તો જે ટ્રેનિંગ છે એ ટ્રેનિંગના લીધે જે માનવ સ્વભાવ છે, બરાબર, બધા એકબીજાની સાથે કામ કરતો હોય તો માનવ સ્વભાવ તો એ લોકોનો ખબર જ હોય. તો તાલીમાર્થી અહીંયા કોઈ નકારાત્મક વલણ ન જન્માવે, બરાબર, કે કોઈ પૂર્વગ્રહ નહીં ઊભો કરે એ વસ્તુનું અહીંયા ખાસ ધ્યાન રાખવું પડે છે, ઓકે. તો આમ જે આખી ટ્રેનિંગ છે એ ટ્રેનિંગની અંદર કેવું છે કે લાઈક તમારે જે પણ પરિસ્થિતિની અંદર કામ કરવાનું છે, જે હોદ્દાની સાથે, જે રિસ્પોન્સિબિલિટીની સાથે અહીંયા કામ કરવાનું છે, બરાબર, એ વસ્તુ તમારે અહીંયા કરવાનું છે, મતલબ નાટકની જેમ કરવાનું છે, બરાબર છે. પછી જ્યારે એ વસ્તુ સાચે કરવાનું હોય, બરાબર છે, અને પછી તમે બરાબર નહીં કરી શકો તો ટ્રેનિંગનો કંઈ મિનિંગ નથી.
બરાબર, એટલે જ્યારે પણ તમને આ નાટક ભજવવાનું કહેવામાં આવે ત્યારે ખરેખર તમે એ હોદ્દા પર કામ કરો છો, તો તમારે તમારી કઈ સ્કિલની યુઝ કરવાનું છે અને કેવી રીતે જે છે તમારે રિસ્પોન્સિબિલિટી નિભાવવાની છે, બરાબર, માનવ સંબંધો કેવી રીતે કેળવવાના છે, તો તમને ત્યાં ગાઈડ કરવામાં આવે છે. તો ત્યાંથી શીખીને તમારે ખરેખર એ વસ્તુને ફ્રૂટફુલ બનાવવી જોઈએ, બરાબર છે. કેમ કે જ્યારે તમે કર્મચારી તરીકે કામ કરો છો, એઝ અ વર્કર કે એમ્પ્લોય તરીકે તમે કામ કરતા હો, બરાબર છે, અને પછી તમે સીધા મેનેજમેન્ટની અંદર આવો તો એ વસ્તુ થોડીક અલગ હોય, બરાબર છે. એટલે જ્યારે આ વસ્તુ શીખવાની હોય ત્યારે તો ધ્યાનથી શીખવું જ પડે. ઓકે, તો આ રીતે થઈ આ ભૂમિકા ભજવણી, એટલે કે રોલ પ્લેઇંગ, બરાબર. હવે આવતા લેક્ચરમાં આપણે કરીશું કેસ સ્ટડી.